सुप्रभात। जेम एक कुंभार माटलाने घड़े छे ने त्यारे माटी खूदे छे, त्यारबाद माटी ने चाकड़ा पर मूके छे, पछी तेने धीमे धीमे आकार आपे छे अने ज्यां ज्यां थपथपावा जेवू होय ने त्यां थपथपावे छे। ज्यां तिराड होय त्यां माटलानी अंदरथी एने सहारो आपी अने पछी एने टपली मारे छे अने त्यारबाद माटलाने सुंदर आकार आपे छे। अने त्यार पछी એ માટલાને પાક્કું કરવા માટે આગમાં તપવે છે ને ત્યાર પછી જ સુંદર માટલું તૈયાર થાય છે। તો આપણા બાળ ઉછેરનું પણ કંઈક આવું જ છે। તો આજની આપણી ચર્ચાનો વિષય કે આજના સમયમાં બાળ ઉછેરનું ઘડતર કેવી રીતે કરવું તે લઈને હું પૂજા બારોટ આપની સમક્ષ ઉપસ્થિત છું। તો આપણી સાથે આપણા મહેમાનશ્રીઓ ચર્ચા તેમજ તેમનું માર્ગદર્શન કરવા માટે ઉપસ્થિત છે, તો એ સર્વનું હું હાર્દિક સ્વાગત કરું છું। તો સૌપ્રથમ પ્રજ્ઞેશ રાવલ સર, જેઓ ન્યુરોલિંગ્વિસ્ટિક પ્રેક્ટિશનર છે, શ્રેષ્ઠ સલાહકાર છે તેમજ ખૂબ જ સારા વક્તા છે, સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ત્યારબાદ ચૌદ વર્ષના અનુભવી જીનલ સંઘવી મેમ, જેઓ મનોચિકિત્સક છે, સંબંધોના શ્રેષ્ઠ સલાહકાર છે તેમજ અંકશાસ્ત્રી છે, તેમનું પણ હું ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। આપણા ગજેરા બાલભવનના આચાર્ય શ્રી ગીતાબેન મોરડિયાનું પણ હાર્દિક સ્વાગત છે, તેમજ આપણા નાના નાના ભૂલકાઓના માતા પિતાનું પણ હું આ શોમાં હાર્દિક સ્વાગત કરું છું। તો હવે હું આપણા આચાર્યશ્રીને વિનંતી કરીશ કે આપણા મહેમાનશ્રીઓનું સ્મૃતિ ભેટ આપીને સન્માન કરશે। તો આપણે આ સન્માનને તાળીઓના ગળગળાટથી વધાવીશું। હવે આપણે વધુ સમય ન લેતા હું પ્રજ્ઞેશ રાવલ સરને વિનંતી કરીશ કે તેઓ આપણા આ વિષય પર તેમના શબ્દોનું ભાથું પીરશે। આપણા સમાજની અંદર તો સૌથી સારામાં સારું જો એક્ઝામ્પલ જોવા જઈએ તો શિવાજી મહારાજ, શિવાજી મહારાજને જો આપણે જોઈએ તો હંમેશા એક શબ્દ દિમાગમાં આવે, આપણા મસ્તિષ્કમાં એક જ સવાલ આવે, એક જ વિચાર આવે અને એ છે રાજે। તમે જો શિવાજીની સ્ટોરી જોઈ હશે તો સૌથી પહેલું શિવાજીને તેમના માતા જીજાબાઈ હંમેશાથી સંબોધતા કે મતલબ એ નાનપણથી એમને ક્યારે બીજા કોઈ શબ્દથી નહીં પણ એ સંબોધતા તો રાજે કહીને સંબોધતા, એમને માન આપીને એમને સારી રીતે સંબોધતા, જે ખૂબ જરૂરી છે આજના આ યુગમાં। આપણે સૌથી સારી વસ્તુ સમજવાની એ છે કે આપણે આપણા બાળકને સારી રીતે સંબોધ્યો છે, જેટલા સારી રીતે આપણે એમને કહીશું એટલા જ સારું એમનું ઘડતર થશે, જે ખૂબ જરૂરી છે। એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, મેં ઘણા બધા બાળક માતા પિતાને જોયા છે આજના યુગમાં જે બાળકોને મતલબ હોમવર્ક કરાવતા હશે કાં તો કંઈક કરતા હશે ત્યારે ક્યાંક ને ક્યાંક સહજતાથી આપણા મોઢામાંથી નીકળી જતું હશે અરે ડોબા, અરે ડફોડ, અરે ગધેડા જેવા, ઇટ ઇઝ વેરી કોમન। અને તમે વિચારી લો કે હું મારા બાળકને આજે વિચારું છું કે આજે એક સારો નાગરિક બને, એક સારો સારો વ્યક્તિ બને, વ્યક્તિત્વ બને। હવે ગધેડો કેવી રીતે સારું વ્યક્તિત્વ બની શકશે, ડોબો ક્યારે સારું વ્યક્તિત્વ બની શકશે? તો બાળકની અંદર જ્યાં સિંચન કરવું છે, જ્યાં આપણે નાનું અમથું એક બી રોપ્યું છે અને એને જો આપણે ફળદ્રુપ રીતે એક સારું ઝાડમાં અને એક વૃક્ષની અંદર જો જોવું છે તો એના માટે સૌથી જરૂરી છે એને સારા શબ્દો રૂપી પાણી એનું સિંચન કરવું પડશે આપણે, અને ધીમે ધીમે એને સમાજની જે બદીઓ છે એનાથી રક્ષણ આપી અને આપણે એક ટ્રી ગાર્ડ બની અને એનું ઘડતર કરવું પડશે, જે ખૂબ જરૂરી છે। થેન્ક યુ। ખૂબ સરસ કહ્યું સર તમે કે બાળકને આપણે જે રીતે સંબોધીએ, કે ઇન શોર્ટ એવું થયું ને કે બાળકને આપણે જેવું માન આપશું એવું જ માન એ આપણને ભવિષ્યમાં આપશે, એટલે એનું માન જળવાય તો ક્યારેક એ બીજા પણ લોકોને આપણને કે જેની પણ સાથે સંપર્કમાં આવશે એને માનથી બોલાવશે અને માનથી સંબોધશે। બિલકુલ બિલકુલ સાચી વાત છે। એની અંદર જો આપણે જોઈશું તો બાળકનું પણ સબકોન્શિયસ માઇન્ડ જે કહેવાય, જે અર્ધ જાગૃત મન હોય છે, એ હંમેશા આપણા દરેકનું અર્ધ જાગૃત મન છે એ દરેક વસ્તુ કેચ કરતું હોય છે ને ત્યાં આગળ સ્ટોર કરતું હોય છે। જેમ રેમ હોય, મોબાઈલની અંદર રેમ હોય, આપણી મેમરી કાર્ડ હોય, એ મેમરી કાર્ડ જે છે એ બાળકનું એ મેમરી કાર્ડ છે જે દરેક વસ્તુ ક્યાંક ને ક્યાંક સ્ટોર કરશે, ક્યાંક ને ક્યાંક એ બધી જ વસ્તુ એની અંદર સ્ટોર થાય છે। એ હવે ફરી વખત જ્યારે એ કઈ ખુલ્લા મનથી કરવા જાતું હશે ત્યારે એને એક
ટોકા છે એનો પોતાનું જ અર્ધજાગૃત મન કે નહીં હું આ નહીં કરું, કેમ કેમ કે હું આ કરીશ તો ક્યાંક ને ક્યાંક હું ગધેડો કહેવાઈશ, ક્યાંક હું ડોબો કહેવાઈશ, ક્યાંક ને ક્યાંક મને આ રીતે અટકાવવામાં આવશે. અને એ જ રીતે એનું જે ઘડતર છે, ઘડતર એના માટે કરાય કે સારી રીતે વિકસે. કોઈ પણ વસ્તુનું ઘડતર કરવાનું કારણ એ હોય કે એનો વિકાસ થાય. અને આ બધું કરવાથી ક્યાંક ને ક્યાંક બાળકનો વિકાસ રૂંધાય છે, જે ક્યાંકને આપણા સમાજ માટે, આપણી સોસાયટી માટે અને ભવિષ્ય માટે આપણે એ બાળકને એક નેતા તરીકે, એક સારા વ્યક્તિત્વ તરીકે આગળ નહીં આપી શકીશું. તો એના માટે ખૂબ જરૂરી છે કે જો તમે તમારા બાળકને કાંઈક પણ સંબોધતા હોય તો એ સારી રીતે સંબોધો, જે ખૂબ જરૂરી છે, નહીં કે ગધેડા કે ડોબા તરીકે. થેન્ક યુ. મારું બાળક ગજેરા વિદ્યાભવનમાં સિનિયર કેજીમાં સ્ટડી કરે છે, તો ભણતર માટે ફેમિલીનું એટમોસ્ફિયર કેવું હોવું જોઈએ? ઓકે, ખૂબ સરસ સવાલ છે. તમારું બાળક જે છે એ સિનિયર કેજીમાં છે અને ક્યાંક ને ક્યાંક ઘડતર, બાળકનું ઘડતર માટે સૌથી વધારે મહત્વનો ફાળો જે છે એ ડેફિનેટલી આપણે એક વસ્તુ વિચારીએ કે ભાઈ મેં મારા બાળકને આ શાળામાં મૂકી દીધો એટલે મારી રિસ્પોન્સિબિલિટી પતી ગઈ, રાઈટ? પણ એ ક્યાંક ને ક્યાંક સાચું નથી મેડમ. તમે જોશો તો દરેક બાળક પોતાની રીતે આગવી લાક્ષણિકતાઓની સાથે આગળ વધતું હોય છે. દરેક બાળક યુનિક છે, દરેક બાળક યુનિક છે. આપણે ઘણા બધા એવા મૂવીઝની અંદર પણ જોયું છે, દરેક જગ્યાએ આપણને એ સારી રીતે ઉદાહરણ આપવામાં આવે છે કે બાળક યુનિક છે. તો ઘરની અંદર જ્યારે તમારું બાળક છે તો બાળકને તમે જે કંઈ કહેશો એ ક્યારેય નહીં કરશે. બાળક એ જ કરશે જે તમે કરો છો, તમને જોઈને તમારી રિપ્લિકા બનશે. નો ડાઉટ સ્કૂલની અંદર જઈને ઘણી બધી વસ્તુઓ શીખશે જે ઇન જનરલ શીખે છે, પણ એની સાથે સાથે ઘરનું વાતાવરણ જે ખૂબ મહત્વનું છે. હું ખુદ સવારે ઉઠ્યા પહેલા બસ એક જ વસ્તુ કરતો, હું વોટ્સએપ લઈને બેસું છું કે હું સોશિયલ મીડિયા પર બેઠો છું અને હું મારા બાળકને એમ કહું કે નહીં બેટા, તારે મોબાઈલ નથી લેવાનો, તારે ફ્રી ફાયર નથી રમવાની, તારે મોબાઈલમાં ગેમ નથી રમવાની. આ કેટલા હદ સુધી સારું છે અને કેટલા હદ સુધી સાચું છે. બાળકને આપણે એ વાતાવરણ આપીએ જ્યાં આગળ બાળક વધે. તમે ક્યાંક ને ક્યાંક, જેમ કે તમારા ઘરમાં એક જ બાળક છે કે બે બાળક છે? ત્રણ બાળક છે. તો ત્રણ બાળકની અંદર મેડમ મને સૌથી, આઈ એમ શ્યોર કે એ ત્રણેય બાળકની એક કમ્પ્લેન કોમન હશે કે મમ્મી મને પ્રેમ નથી કરતી, બીજાને પ્રેમ કરે છે. આ બહુ કોમન વાત છે. હવે બાળકના મનમાં, સબકોન્શિયસ માઇન્ડમાં લવ, પ્રેમ એ બીજું કાંઈ જ નથી, પણ ક્યાંક ને ક્યાંક અટેન્શન છે. બાળકને શું જોઈએ છે? અટેન્શન જોઈએ છે. કે નાનું બાળક છે એને તમે જો જોડે બેસીને, તમે ખાલી એની જોડે વાલ કરીને બેસો ને તો એનામાં હું ફાવશે. પણ આમાં થાય છે શું કે તમે હંમેશાથી સામેનું બાળક વધારે, એને એ દેખાશે કે મમ્મી બીજા ભાઈને વધારે મહત્વ આપે છે ને મને નથી આપતી. જ્યારે માં દરેક બાળકને સમાન મહત્વ આપતી હોય છે, કેમ કે માં માટે દરેક બાળક સમાન છે. પણ ઘરમાં થશે એવું કે તમે કદાચ જો તમારા મોટા બાળકનું ધ્યાન આપતા હશો એના ક્લાસ વખતે, તો નાના બાળકને ચિંતા થશે કે મારા પ્રત્યેનો પ્રેમ ઓછો તો નથી થઈ જતો. અને એટલા માટે કરી નાની નાની વસ્તુ હોય છે જે બાળકની સાથે આપણે કરી શકીએ. બાળકને તમે શાંતિથી જ્યારે એ જમી રહ્યો હોય તો એની સાથે બેસો, એને ફીડ કરાવો. તમે ક્યાંક ને ક્યાંક તમારું 10 વર્ષનું બાળક છે એને માથા, તમારા લેપમાં એનું માથું મૂકીને શાંતિથી એની જોડે વાત કરો, હસીને વાત કરો, જે ખૂબ જરૂરી છે. પણ હા, એની અંદર સૌથી મોટો કાળરૂપી દુશ્મન જો બને છે એ આપણો મોબાઈલ. બાળકને બેસાડું છું જોડે અને વાત કરું છું, ત્યાં મારી ફ્રેન્ડનો ફોન આવી ગયો, હું એની જોડે વાત કરવા બેસી ગયો. ક્યાંક મને વોટ્સએપ આવ્યો, હું વોટ્સએપ પર બેસી ગયો. અને ક્યાંક ને ક્યાંક બાળક એનાથી દૂર થતું જાય છે. તો બાળકના ઘડતર માટે એક ખૂબ સારી જરૂરી વસ્તુ એ છે કે એને તમે મહત્વ આપો, એને તમે એટેન્શન આપો, વિચ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન ધેર ડેવલપમેન્ટ. બટ જો મમ્મી આ જોબ કરતી હોય જેનો ટાઈમ મતલબ ફૂલ ટાઈમ હોય 10 to 7, તો પછી એ ટાઈમમાં તો બીજું જ ફેમિલી બેકગ્રાઉન્ડ મળે ને, રાઈટ? તો તમે ક્યાંક ને ક્યાંક જોઈન્ટ ફેમિલીમાં હશો, કાં તો તમે કોઈ આયાબાઈના ત્યાં મુકતા હશો જોઈન્ટ ફેમિલીમાં. તો જોઈન્ટ ફેમિલીનું તો આપણું મતલબ પૂર્વકાળથી આપણે બધા જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. અને જોઈન્ટ ફેમિલીનું જે મહત્વ છે ને એ કંઈક અલગ જ છે. બાળક ક્યારે મોટું થઈ જશે ને તમને ખબર પણ નહીં પડે. પણ હા, એ વસ્તુ ખૂબ જરૂરી છે કે જ્યારે બાળક જોઈન્ટ ફેમિલીમાં છે તો એનું ઘડતર સારી રીતે થાય છે. એના માટે કરીને તમારું વર્તણૂક તમારા પરિવારની અંદર કેવું છે એ ખૂબ જરૂરી છે. જો તમે જ
તમારા મા બાપ રૂપી સાસ સસુર ને પ્રોપર રિસ્પેક્ટ નહીં આપી શકતા હોય, તમારા જેઠાણી દેરાણી કે પછી નણંદ ને તમે બેન ની જેમ ના વર્તીને તમે ક્યાંક ને ક્યાંક એમની જોડે કટાક્ષમાં વાત કરતા હશો, કઈ તમે એમને ઉદાસ થઈને કે ગુસ્સે થઈને વાત કરતા હશો, તમારા દેયર ને તમારા ભાઈ તરીકે ના માની અને ક્યાંક ને ક્યાંક તમારો દેવર માની અને તમે એમની જોડે મતલબ વ્યવસ્થિત વાત નહીં કરો, તો ક્યાંક ને ક્યાંક બાળકે બધી જ વસ્તુઓ પકડશે. અને ત્યારે થશે એવું કે બાળક એ બધી વસ્તુઓ એના માઇન્ડમાં લે છે અને ત્યાં જ પછી એને એમ થાય છે કે નહીં, મારે ફિયા જોડે તો આ રીતે જ વાત કરવી, મારે કાકી જોડે તો આ રીતે જ વાત કરવી. કેમ? કેમ કે એનામાં એ ભાઈચારો જન્મે જ નહીં. અને પછી ભલે તમારું એક જ બાળક છે અને તમારા દેવરના કે પછી તમારા નણંદના કે કોઈક પણ બીજા બાળકો છે, એમના પ્રત્યે પણ એ રામાયણ નહીં આવે, એ મહાભારત આવશે ઘરમાં. અને એટલા માટે જ ખૂબ જરૂરી છે કે આપણે આપણા દરેક પરિવારની અંદર રામાયણનું ઘડતર કરીએ, ના કે મહાભારતનું ઘડતર. એમાં એવું હોય કે ફેમિલીમાં બધા જ એજ્યુકેટેડ ના હોય, કોઈ અનએજ્યુકેટેડ એજ્યુકેટેડ, તો એ બંનેનું કોમ્બિનેશન કરવું બી ડિફિકલ્ટ છે. કેમ કે અનએજ્યુકેટેડ ને આપણે એટલું પ્રોપર ના સમજાવી શકીએ જેટલું એજ્યુકેટેડ લોકોને આપણે સમજાવી શકીએ. સાચી વાત છે. જો આ એમાં બી એટમોસ્ફિયર ડિપેન્ડ કરે કે કેવું છે. અને આ ખૂબ સારો સવાલ છે મેડમ તમારો, કે તમારું આ માનવું કે ભાઈ એજ્યુકેટેડ પેરેન્ટ્સ કે એજ્યુકેટેડ ઘરના જે છે એ લોકો સારી રીતે બાળકનું ઘડતર કરી શકે અને અનએજ્યુકેટેડ છે કે ઓછું ભણેલા એ નહીં કરી શકે. હવે આની અંદર પણ બે વાતો છે. એક વસ્તુ, જ્યાં તમે અનએજ્યુકેટેડ કહો છો ત્યાં હું સમજી શકું છું ક્યાંક ક્યાંક ને ક્યાંક તમે તમારા સાસ સસુર વિશે કાં તો તમારા જેઠ હશે કે કોઈ હશે જે ઓછું ભણેલા છે, પણ એમનું ઘડતર જે છે તમારા હસબન્ડનું ઘડતર પણ એમને જ કર્યું છે, તો એ જે એમના અંદર સંસ્કાર આપવાના છે એ સંસ્કાર જરૂર સારી રીતે પૂરે છે. આજે હું સિમ્પલ એક એક્ઝામ્પલ આપું તો મુકેશ અંબાણીજીના પિતાજી જે છે એ ક્યાંક ને ક્યાંક એજ્યુકેટેડ એટલા નતા, પણ એમને ખરા અર્થમાં કયા લક્ષણો એમની અંદર સંસ્કારનું સિંચન કરવું એ જરૂરી હતું અને એ એમને ખૂબ સારી રીતે કર્યું છે. અને આનું એક બીજું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને, તો આપણા સુરતમાં ખૂબ સરસ હમણાં ડાયમંડ બુર્જ બન્યું છે. ડાયમંડ બુર્જ જે બન્યું છે ને એ દેખાવામાં ખૂબ સરસ છે, એની અંદર ક્યાંક ને ક્યાંક આપણા હીરાના જેટલા પણ મતલબ મર્ચન્ટ છે એ ત્યાં આગળ બેસશે, બરાબર. અને એ ખૂબ સુંદર દેખાય છે, નો ડાઉટ. એનું આર્કિટેક્ટ જે છે એ ક્યાંક ને ક્યાંક આપણા સારામાં સારા આર્કિટેક્ચર છે એ લોકોએ કર્યું છે, આપણા સારામાં સારા જે મતલબ જેટલા પણ ડેવલપર્સ છે એ લોકોએ કર્યું છે, પણ એને બનાવનાર જે છે ને એ અભણ લોકો છે. એનું જે મતલબ એને જે ઘડતર કર્યું છે, જ્યાં એની એની ઈંટો મૂકી છે એ અભણ લોકો છે. તો એ જ રીતે આપણે આપણા બાળકનું સિંચન ઘડતર એ રીતે કરી શકીએ કે જ્યાં જરૂરી છે અભણ વ્યક્તિની નહીં, એક કુશાગ્રતા છે એની અને એ કુશાગ્રતાની જરૂર છે ત્યાં આપણે એમને એની અંદર એપ્લાય કરીશું. તો એ રીતે કરશું તો મારા ખ્યાલથી એ બાળક ખૂબ ખૂબ મતલબ બીજું મુકેશ અંબાણી કે એનાથી પણ સારું કંઈક બની શકશે. થેન્ક યુ. બાળક જયારે રમવા જાય બહાર ત્યારે ત્યાં તેને બધા એટમોસ્ફિયર થી ખરાબ વસ્તુ શીખીને આવે તો આપણે શું કહેવું? ખુબ સરસ. હવે તમારા બાળકનું નામ શું છે? શ્રી. શ્રેય, આ પ્રશ્ન તમને પૂછ્યો. હવે શ્રેયનો મિત્ર છે, એના કોઈ મિત્રનું નામ જે સોસાયટીમાં છે કેવો? શ્લોક. શ્રેયના મિત્ર છે શ્લોક. શ્લોક ચોથા ધોરણમાં છે અને શ્લોકે ક્યાંક ને ક્યાંક એ જ રીતે એના પપ્પાને જઈને શ્લોકે કીધું કે ડેડી મને જરા એમ જણાવો ને કે વિશ્વની અંદર આ દુનિયાની અંદર ભગવાન છે, ભગવાન વિશેની વાત મને કોને? તો એ ક્યાંક ને ક્યાંક એના પિતાજી પણ એને એમ જ કહેશે કે ઓકે કહું, બરાબર છે. પણ ડેડી ઓબ્વિયસલી સો કોલ્ડ ડેડી દે આર ધ લાઈક એવું હોય કે ડેડીનું મહત્વ જે ખરું ને ક્યાંક ને ક્યાંક પેલું શું કહેવાય એને મૂવીની અંદર જે આવતા હોય ને એક્ટર્સ ખાલી 10 મિનિટ માટે 15 મિનિટ માટે શોર્ટ રોલ હોય તો એ રીતનું હોય કે થોડીક વાર માટે આવે અને પાછા ચાલ્યા જતા હોય, રાઈટ? તો એ જે હોય એના કારણે કરીને એના પિતાજી એને એમ કહેશે ભગવાન
ચલ ઠીક છે એ પછી કહીશ, પહેલા તારે આ ડ્રોઈંગ નું કામ કરવાનું છે ને, ડ્રોઈંગ નું કામ કર. કેમ? કેમ કે એમને નથી ભગવાન વિશે ખબર કે નથી ડ્રોઈંગ વિશે ખબર, એટલે એ રીતે એને ચૂપ કરીને બેસાડી દેશે કે ભાઈ તું બસ બેસ, આ ડ્રોઈંગ પતાવ, બીજી માથાકૂટ નહીં કર. હવે થશે એમ કે એક તરફ શ્રેયને જાણવું તું કંઈક જે એની ઈચ્છાઓ એની મહત્વકાંક્ષાઓ દબાઈ ગઈ, એ જ રીતે શ્લોકને પણ જાણવું તું કે ભગવાન વિશે એ પણ ક્યાંક ને ક્યાંક દબાઈ ગયું. અને પછી એવું થશે કે બંને જણા બહાર મળ્યા, સાયકલિંગ કરવા નીકળ્યા છે કે ક્યાંક પણ ગયા, ત્યાં થોડા મોટા થયા, ત્યાં એમના આ બંને જે ક્વેશ્ચન છે ને એ અધૂરા છે અને એ કોમન ક્વેશ્ચન્સ નથી. બંને મિત્રો અલગ છે, બંને મિત્રોના ક્વેશ્ચન અલગ છે, છે સાથે. હવે બંનેઓના જ્યાં ક્વેશ્ચન અલગ છે, હવે કોમન વસ્તુ હોવી જરૂરી છે. તો એ કોમન વસ્તુ શું થશે? એ કોમન વસ્તુ થશે કાં તો સિગરેટ, કાં તો કોઈ બદી, કાં તો કોઈ એવી વસ્તુ જે એમની કોમન સિલેક્ટ થશે અને એ એડોપ્ટ કરશે કે ચાલ. શ્રેય કહેશે અરે છોડ ને બધી વસ્તુ, ચાલ આપણે સિગરેટ પીએ. એ સિગરેટ પીવે છે, એ કોમન વસ્તુ થઈ, એનાથી એ બંને એમના ઇમોશન્સ શેર કરે છે અને પેલા ક્વેશ્ચન્સ તો એમના એમ જ રહેશે, પણ આ બધી એની અંદર એડ થઈ ગઈ. અને ધીમે ધીમે એ જેમ તમે એમને આન્સર નથી આપતા, તમે એમના એમની ઉત્સુકતાઓ જે છે કે જીરાફનું ડોકી કેમ આટલી લાંબી છે, ચલ બેસ છાનો માનો તારી ડોકી ટૂંકી છે ને, તું શાંતિ રાખ ડોબા જેવો, એટલે આ વસ્તુ થાય, એટલે શું થશે કે બાળકને ત્યાં ને ત્યાં બેસાડી દેશો. એની ઉત્સુકતા છે. આ જ સમય છે જ્યારે કહેવાય છે ને કે બાળક 6 વર્ષનું થાય ને ત્યાં સુધી એનું મતલબ ક્યાંક ને ક્યાંક 25% વધારે માઇન્ડનો વિકાસ થઈ જતો હોય છે. તો એ વસ્તુ ક્યાંક ને ક્યાંક આપણે રોકી દઈએ છે અને પછી લેટર ઓન આવી બધી એક્ટિવિટીની અંદર એ વધે છે. નો ડાઉટ તમે સારામાં સારું એમને શાળામાં ભણતર આપ્યું, તમે ઘરની અંદર પણ પૂરું ધ્યાન આપ્યું, બરાબર, પણ તેમ છતાંય બાળક બહાર જઈ અને એની જે અપૂરતી ઈચ્છાઓ છે ને, જે એના ક્વેશ્ચન છે જે અધૂરા છે, અને એવા આપણા સમાજમાં દરેક બાળક હોય છે, તો એ લોકો એમના કોમન ઇન્ટરેસ્ટ માટે કરી અને કોમન વસ્તુ કરશે અને એની અંદર ઇન્ડલ્જ થઈ જશે. દે વિલ એબ્સોલ્યુટલી ઇન્કલકેટ ધોઝ એક્ટિવિટીઝ ધોઝ હુ આર નોટ એટ ઓલ રાઈટ ફોર ધેર ડેવલપમેન્ટ, રાઈટ, અને ક્યાંક ને ક્યાંક એ લઈ આવશે. અને પછી આપણે માથું ખંજવાડતા રહીશું કે આને સિગરેટની આદત પડી કેવી રીતે, મેં મારા પતિએ મારા પૂરા પરિવારમાં કોઈએ સિગરેટ નથી જોઈ કે નથી તમાકુ ખાધું, તેમ છતાંય. તો આ વસ્તુ બહુ કોમન થાય છે અને એટલા માટે જો તમે તમારા બાળકના સવાલના જવાબ તમને ન ખબર હોય તો તમે એને એમ કહો કે બેટા હું તને આનો જવાબ પછી આપીશ, કેમ કે મને નથી ખબર. અને એમાં કાંઈ જ ખોટું નથી, એમાં કાંઈ જ ખોટું નથી. બાળકને પણ ખબર છે કે કાલ ઉઠીને જ્યારે એ સારો નાગરિક બનશે, એ ભલે ડોક્ટર બની જશે કે આઈએસ ઓફિસર બની જશે, પણ જો આ હશે ને કે એને પૂરતા જવાબો નથી મળ્યા તો એ ભણશે પણ ગણશે નહીં, તો એ ક્યાંક ને ક્યાંક આ બદીઓથી આગળ વધશે અને એ સારો નાગરિક નહીં બની શકે. સફળ નાગરિક જરૂર બનશે પણ સારો નાગરિક નહીં બની શકે. તો એના માટે એ ખૂબ જરૂરી છે કે તમે એને આ શીખવશો ને. અને પછી ફોર એન એક્ઝામ્પલ, આપણે તો ગુજરાતમાં રહીએ છીએ જ્યાં આગળ દારૂબંધી છે, એટલે આમ કહેવા માટેની એટલે વાંધો નથી, બરાબર છે, પણ ક્યાંક ને ક્યાંક એવું થશે કે તમે એને બહાર ભણવા મોકલશો તો ત્યાં આગળ પણ એ કદાચ 5-10 ફ્રેન્ડ સાથે બહારમાં જઈને બેઠો હશે ને, તો એ કદાચ એનું પેલું ચકના કહેવાય કે મતલબ કઈક કહેવાય, સ્નેક્સ કે ચકના, એ ચકના એ ફ્રેન્ડ્સને આપશે આનંદથી ત્યાં બેસી અને એ લોકોની કંપનીનો આનંદ લેશે, પણ એ પીવે નહીં. કેમ કે એને એ ખબર છે કે સાચું શું છે ખોટું શું છે અને એ મારા ભગવાને મને શીખવ્યું છે. મા બાપ એ ભગવાન છે અને એ ભગવાનને જ જો ના ખબર હોય, ભગવાન જ માથું ખંજવાડે ને, એટલે પછી ભક્ત જે છે એ કંઈક પણ બીજો ભગવાન ખોરે. તો આ સેમ વસ્તુ છે. થેન્ક યુ. આપણે થોડુંક એ બી જોવાય કે ભાઈ બહારથી રમીને લાવે છે, આપણે જેટલી વાર્તાલાપ આપણે બાળકો સાથે આપણે કરીએ ને પહેલેથી જ, કે શું કર્યું શું નહીં સ્કૂલમાં, તે જે એને ટેવ પડે ને સર, એક મારું પર્સનલ માનવું છે કે નાનપણથી તમે બાળકને પૂછવું પડે આજે સ્કૂલમાં શું કર્યું, નાનપણથી જો એને ટેવ હશે ને કે શું થયું એ કહેવાની, પછી ભલે તમે એને ના પૂછો પછી ઓટોમેટિક કહેશે કે મમ્મી આજે હું મારા ફ્રેન્ડ આમ ગયા હતા, કહેવાય જ છે એનાથી, એને ન કેવું હશે તો પણ કહેવાય જ છે. એ મને એનો બહુ સરસ એક ઉદાહરણ છે, મારું પોતાનું ઉદાહરણ છે. તો એ હું તમને કહેવા માંગીશ કે અમે નાના હતા ને, જેમ મેડમે કીધું ને જોઈન્ટ ફેમિલી, અમે પણ ક્યાંક ને ક્યાંક જોઈન્ટ ફેમિલીમાં હતા. મારા પિતાજી સૌથી મોટા અને એમના 3 નાના ભાઈઓ અને બા દાદા, તો ક્યાંક ને ક્યાંક ઘરમાં અમે ટોટલ 10 બાળકો. તો દાદાએ એક નિયમ કર્યો હતો
કે દરેક બાળકે સાંજે જ્યારે જમવા બેસે ને તો એની પહેલા એમને એમનું એક સારું કાર્ય જે આજના દિવસમાં કર્યું, જે એમના થકી સારું કાર્ય છે કે મારા થકી મેં આજે સારું શું કાર્ય કર્યું, તો એ કાર્ય તમારે કેવું, અને પછી આપણે ખાવાનું, ત્યારે આપણે જમવા બેસવાનું. કોઈ નહીં કહી શકે તો આપણે જમીએ નહીં. તો આ વસ્તુ આમ તો જો કે બહુ વધારે પ્રેક્ટિસમાં ના ચાલી, દાદા થોડું જલ્દી જ ઉંમરમાં છોડી ગયા, પણ એટલું છે કે જ્યાં સુધી દાદા હતા ત્યાં સુધી આ ચાલ્યું. તો હું થોડો મોટો થયો તો ચોથા પાંચમા ધોરણમાં હતો, તો હું મારા મિત્રોને પૂછતો કે અરે તમારા ઘરમાં આવું કઈ છે, તમે આ રીતનું કઈ કરો છો? તો પેલો કે ના અમે તો આમ જ બસ આરામથી જઈએ, ચિત્રહાર જોતા હોઈએ ને ખાઈએ અમે તો બુધવારે, કે કાં તો પછી અમે આમ રમતા હોઈએ ને વાગલે કી દુનિયા જોતા હોય ને ખાઈએ. તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ એ વખતે એમ લાગતું હતું કે યાર આ શું, આ તો આપણા માટે પનિશમેન્ટ છે, આખા દિવસમાં કંઈક ને કંઈક કરવાનું પહેલા, અને કરીને પછી એને પ્રોપર વેમાં નરેટ કરવાનું, અને પછી એમને કહેવાનું કે હા દાદા મેં આજે છે ને તો પેલા અમારા સ્કૂલમાં પેલા અંકલ છે ને એમને મેં હેલ્પ કરી હતી, કે મતલબ મારા ટીચર છે બરાબર, આમ તો કઈ થતું નહીં પણ ટીચરને હેલ્પ કરી હતી, એટલે તૈયારીમાં દાદા પૂછતા તે શું હેલ્પ કરી, એટલે કહું કે ટીચર છે ને આમ આટલી બધી બુક્સ લઈને જતા હતા ને તો મને બંબાડે એ અહીંયા, એટલે પછી હું પણ એ લઈ જઈને એમને મૂકીને આવતો. તો એ નાની નાની વસ્તુઓ હતી, પણ એ પણ ક્યાંક ને ક્યાંક એ ડેવલપ થતી, અને એ અત્યારે હવે આપણને ખ્યાલ આવે છે કે હા એ ખૂબ જરૂરી હતું, કે નાની 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 થોડીક થોડીક વસ્તુઓ પણ સારી વસ્તુ જે તમારા ઘડતરમાં આગળ વધશે, તો તમે ક્યાંક ને ક્યાંક એક સારા અને સફળ નાગરિક બનવાનું થશે, જે ખૂબ જરૂરી છે. અને એટલા માટે જ જો આ એક પરિવાર જે મતલબ આઈ મસ્ટ ટેલ યુ ધેટ યુ આર રિયલી વેરી લકી કે જોઈન્ટ ફેમિલીમાં રહો છો, એ ખૂબ સારી વસ્તુ છે. નો ડાઉટ લોકોને એમ લાગે કે યાર શું મારી ઈચ્છાઓ પણ નથી થતી પૂરી, કાંઈ જ નહીં, પણ જોઈન્ટ ફેમિલીમાં રહેવાથી બાળકનું ઘડતર જે છે એક અલગ રીતે જ થતું હોય છે. થેન્ક યુ. બાળકના ઘડતરમાં પેરેન્ટ્સ જે છે ને એ ક્રિકેટરનો રોલ ભજવે છે, એ ખૂબ જરૂરી છે. અને પર્સનલી મને ક્રિકેટ બહુ ગમે એટલે હું આ ક્રિકેટનું એક્ઝામ્પલ આપું તમને, કે ક્રિકેટની જેમ જેમ ક્રિકેટમાં તમે જોતા હશો કે બેટિંગ કરતા હોય ત્યારે કોઈક પણ બોલર હોય અને ગમે તે રીતે બોલિંગ નાખે, કોઈ બાઉન્સર આવી જાય, કોઈ મતલબ બહુ સારી રીતે ગુગલી નાખી દેતો હોય, કોઈ અલગ રીતે ઓફમાં નાખે, કોઈ આઉટસાઇડમાં નાખે, ગમે તે રીતે હોય, તો એ સ્પિનર હોય, ફાસ્ટર હોય, કોઈ પણ હોઈ શકે. એ જ રીતે બાળકોના જે સવાલ છે ને એ ક્યાંક ને ક્યાંક એવા હોય છે અને તમને ખબર ના હોય ક્યારે એ સવાલ આવશે ને તમારે એને બેટ કરવાનું છે, રાઈટ? જેમ કે સૌથી મોટો મારા ખ્યાલથી બેઠેલા દરેક પેરેન્ટ્સનો એક સૌથી મોટો પ્રશ્ન, કદાચ મેડમ તમારા ત્યાં પણ હશે, દરેકના ત્યાં હશે, કે મારું બાળક છે ને તો આજના ઓનલાઈન યુગમાં એને એક બહાનું મળ્યું છે મોબાઈલ ટેબ કે લેપટોપનું, પણ એ ખાલી ને ખાલી એક કલાક કે દોઢ કલાક માટે હોવું જોઈએ, જે એનો સ્ક્રીન ટાઈમ જે છે એ લગભગ 6 કલાકથી વધી ગયો છે. એને ગેમ રમવા જોઈતી હોય છે, ક્યાં તો એને મૂવીઝ જોવા જોઈતી હોય, હવે રીલ્સ જોવા જોઈતી હોય, અને પેલું ટિકટોક હતું તો થેન્ક્સ ટુ પીએમ સર કે એ બંધ કરાવી દીધું, બાકી લોકોને એટલું બધું એડિક્શન હતું કે ક્યાંય પણ ઉભા રહીને એ લોકો એમનું ટિકટોક રીલ્સ બનાવવાની ચાલુ કરી દે. તો આ બધી વસ્તુ અને બાળકોને ખૂબ ગમે આવું બધું, કેમ કે ઇન્ટરેક્ટિવ અને જોવે વિઝ્યુઅલાઈઝ કરે તો એ ખૂબ ગમે. તો આ વસ્તુ મારા ખ્યાલથી દરેકના ઘરે હશે કે ભાઈ સ્ક્રીન ટાઈમ જે છે એ સૌથી મોટો દુશ્મન છે. તો એના માટે મેં પર્સનલી એક એક્ટિવિટી જોઈ છે, દેટ ઇઝ બેટ. તો એની અંદર એવું છે કે બાળકને જો તમે એના સ્ક્રીન ટાઈમ વખતે કે એના સ્ક્રીન ટાઈમ સિવાય પણ ક્યારેક પણ તમે જોશો ને તો એના હાથમાં મોબાઈલ કે કોઈ ગેજેટ નહીં હોય, અને તમે એને કોઈ પણ એક્ટિવિટી માટે કહેશો ને તો એની નીરસતા દેખાશે. એ એમ જ કહેશે નહીં મમ્મી હું બોર થઉં છું એટલે મને મોબાઈલ આપી દે ને. ઇટ ઇઝ વેરી કોમન થિંગ, પણ સાયન્ટિફિક વેમાં અગર તમે જોશો તો બોર્ડમ ઇઝ નોટ ધ ડિસીઝ, ઇટ ઇઝ નોટ ધ નેગેટિવ થિંગ. જે પણ બાળક બોર થાય ને એ બાળકના બોર્ડમમાં ક્યાંક ને ક્યાંક એની એક બહુ સારી એક્ટિવિટી છુપાયેલી છે. તમે ઇમેજિન કરો કે તમે બોર થાવ છો એ વખતે જો તમને એમ પૂછવામાં આવે કે ચાલો તમે બોર થાવ છો તો શું કરવું છે, એ વખતે તમે મેક્સિમમ ઓપ્શન્સ ખોળશો કે ઓકે હું બોર થાવ છું, ઓલરાઈટ મારે શું કરવું જોઈએ. અને એ સેમ વસ્તુ બાળક પણ જોશે
કે જો તમે બોર થાવ છો તમે એને એમ પૂછો ઓકે બેટા બોર થાવ છો ચાલ ઠીક છે મોબાઈલ મેં પણ સાઈડ પર મૂકી દીધો તારે પણ નથી લેવાનો લેટ્સ થિંક બીજું શું કરી શકીએ અને એ સમયે યુ કેન સી કે બાળકના દિમાગમાં છે ને ઇનોવેટિવ આઈડિયાઝ આઉટ ઓફ ધ બોક્સ આઈડિયાઝ એ આવશે પણ હા આપણામાં એક વસ્તુ જરૂર હોય છે કે ઇનોવેટિવ આઈડિયાઝને આપણે જજ કેવી રીતે કરીશું નેગેટિવ પોઝિટિવ સારા ખરાબ પ્લીઝ નહીં કરો ખાલી એ જુઓ કે એના દિમાગમાં આઈડિયા આવી રહ્યો છે એને ક્યાંક ને ક્યાંક કંઈક સૂજી રહ્યું છે એને સારી રીતે શેપ આપી અને જો તમે એને મોટિવેટ કરશો ને તો એ ખૂબ સરસ રીતે મોટિવેશન બનશે એના માટે એ બોર્ડમ જ એને ક્યાંક ને ક્યાંક સારી વસ્તુમાં ટર્ન થશે અને એ સારી રીતે એને ડેવલપ કરી શકશે તો ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે બેટ ની અંદર જે બી છે એબ્રિવેશન અગર આપણે જોઈએ તો બી સ્ટેન્ડ્સ ફોર બોર્ડ અને બોર્ડમ એ ક્યાંક ને ક્યાંક તમને નવી વસ્તુમાં આઉટ ઓફ ધ બોક્સ આઈડિયાઝ ની અંદર એ કન્વર્ટ થશે તો ધેટ ઇઝ ધેર હવે એ એ સ્ટેન્ડ્સ ફોર ઓલ્ટરનેટિવ રાઈટ તમે એને ઓલ્ટરનેટિવ્સ આપો છો પણ એ ઓલ્ટરનેટિવ્સ એવા આપો જેની અંદર સ્ક્રીન ટાઈમ ક્યાંક ને ક્યાંક દૂર જાય છે અને એ એની એક્ટિવિટીઝ ની અંદર એન્કલ્કેટ કરે છે એની પર્સનાલિટીમાં ફોર એન એક્ઝામ્પલ ડ્રોઈંગ કે પછી તમે કોઈ આર્ટ ક્રાફ્ટ કે એ બધું જે દરેક સ્કૂલની અંદર તમને આપની સ્કૂલની અંદર ખૂબ સારી રીતે મળતું હશે એને જ તમે હજી વધારે સારી રીતે ડેવલપ કરો અને એમને પૂછો કે ચાલ આપણે તું જે સ્કૂલમાં કરે છે ને એ જ આપણે અહીંયા કરીએ તો ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે એને ઓલ્ટરનેટિવ આપો છો કે કેવી રીતે તારા બોર્ડમ ને દૂર કરવા માટે હું તને કઈ એક ઓલ્ટરનેટિવ આપું જે કેવી રીતે ડેવલપ થઈ શકશે અને ટી ટી સ્ટેન્ડ્સ ફોર ટાઈમ આપણે દરેક વસ્તુની અંદર ટાઈમ હોવો ખૂબ જરૂરી છે એને સાચા ટાઈમે એ વસ્તુ સમજાવી કેમ કે તમે એમ કહેશો કે આ એક એક્ઝામ્પલ હું તમને કહું ને તમે તો યંગ મધર્સ છો એટલે તમે તો કદાચ કર્યું હશે ને એક્સપિરિયન્સ હશે અને નહીં હોય તો તમે જોયું પણ હશે કે બાળક નાનું હોય ને દોડ અત્યારે તો હું એક વર્ષના બાળકમાં પણ જોઉં છું જ્યાં આગળ ફીડિંગ છૂટે અને પછી એને ખવડાવવાનું હોય એટલે કેવું હોય લે બેટા ચાલ ખાઓ ખાઓ પેલું છોકરું અંદર જોતું હોય અને એ ખાતું હોય જેવો એના હાથમાંથી મોબાઈલ લીધો ના એ રડવાનું ચાલુ પછી નહીં રાઈટ ધીસ ઇઝ વેરી કોમન લાઈક ફિનોમિના એન્ડ ધ એક્ટિંગ વિચ વી ઓલ વુડ લાઈક ટુ એપ્લાય એવરીવન કેમ કે જેમ મેડમે કીધું ને કે વર્કિંગ વુમન હોય તો બાળકને જલ્દી જમાડીને સર તમે આ બધી વાત કરો છો પણ અમારે તો જમાડીને ફટાફટ ઓફિસ જવાનું હોય નહીતર પેલા આમ કરીને ઉભા હોય કેમ લેટ એટલે ધેટ ઇઝ ધેર પણ એની જગ્યાએ થશે શું કે જ્યારે બાળક નાનું હતું જોઈન્ટ ફેમિલીમાં છો તો તમે આ રિસ્પોન્સિબિલિટી તમારા સાસુને કે કોઈને પણ એવા વ્યક્તિને આપો જેને સાચી રીતે ઘડતર કર્યું છે જે તમારા રિલેશનશિપને પણ બોન્ડિંગમાં ફેરવશે તો ક્યાંક ને ક્યાંક કહે છે ને બાળક આવ્યા પછીથી ઘરનું વાતાવરણ બદલાઈ જાય તો આ રીતે કરવાથી વાતાવરણ સારું થઈ શકશે વાતાવરણ તો બદલાય કાલે તોફાન પણ આવ્યું હતું ને સારો વરસાદ પણ પડ્યો તો એટલે આપણા ઉપર છે રાઈટ તો એ તોફાનની જગ્યાએ સારા વરસાદની મજા લઈએ તો ક્યાંક ને ક્યાંક ટાઈમ જે છે આપણે આપ્યું બાળકને એ હાથમાં અને ખવડાવ્યું હવે એ 5 વર્ષનો થયો ત્યારે આપણે એને કહીએ ચાલ જોઈએ હવે ખાઈ લે હવે તું માથાકૂટ નહીં કર મમ્મી મોબાઈલ જોઈએ નહીં મળે તને કીધું ને આ આદત કોણે પાડી આપણે આદત એટલે પાડી કે એ જલ્દી જલ્દી જમી લે નાનો હતો ત્યારે એને ખબર હતી એ જ્યારે તમારા વોર્મમાં હતો તમારા મતલબ તમારા પેટમાં હતો ત્યારે એને ખબર હતી કે મોબાઈલ જેવું કંઈ આપવાનો છે મને ત્યારે નથી ખબર આપણે ક્યારેય મોબાઈલ લીધો તો નાના હતા ત્યારે જમતી વખતે હતો જ નહીં રાઈટ તો એ વસ્તુ ખૂબ જરૂરી છે અને એ વખતે ઇવન તમે જો જોશો તો શ્રી કૃષ્ણનું આ ચિત્ર મારા ખ્યાલથી દરેકે જોયું હશે કે એમના માતા એમની પાછળ દોડે છે અને એ આગળ આગળ ભાગે છે અને એ ખવડાવવા માટે ભાગે છે રાઈટ એ દરેકને બાળ કનૈયાનું આ ચિત્ર દરેકે જોયું હશે પણ અત્યારની માતા આપણે કેવું કરીશું અત્યારની માતાનું ચિત્ર દોરવાનું કહીએ તો હાથમાં મોબાઈલ છે અને એને ખવડાવે છે તો વિચ ઇઝ ધેર રાઈટ તો એ વસ્તુ આપણે ક્યાંકની એની અંદર એ આપણે ઘડતર કરી શકીએ કે એ સમય આપણે જાતે એને સ્ટોરી મેં પણ સાંભળી છે મારી મમ્મીએ મારા બાએ દરેકે ઘણી બધી સ્ટોરી કીધી છે તો એ જ રીતે સ્ટોરીઝ તમે પણ એમને નરેટ કરી શકો રાઈટ અને એ વખતે એને ખવડાવી શકો જેમ કે વચ્ચે આવ્યું હતું ને કે બેટા સોજા વરના કોણા જાય કા ગબ્બર બરાબર છે એ પણ એક સ્ટોરી બની શકે રાઈટ પણ એ ગભરાવા વાળી રાઈટ તો આ ખૂબ જરૂરી છે તો આ બેટ જે છે ને એની અંદર ટાઈમમાં
આજ રીતે તમારા બાળકને એ પણ હશે કે રાત્રે સૂતી વખતે હું સ્ટોરી જોઈ લઉં, પોએમ જોઈ લઉં, પછી જ સુઈ જઉં. બરાબર? ઇટ ઇઝ વેરી ડેન્જરસ. ઇટ ઇઝ વેરી ડેન્જરસ બીકોઝ તમારું સબકોન્શિયસ માઇન્ડ જે છે ને એ નથી સૂતું, રાઈટ? એ હંમેશા જાગૃત હોય છે, એ હંમેશા એક્ટિવ રહે. તો ક્યાંક ને ક્યાંક થાય શું કે એને જે એ સ્ટોરીની અંદર કે જે એ પોએમની અંદર જોયું છે ને એ એના મનમાં ચાલશે. એની જગ્યાએ એક સરળ ઉપાય આપું તમને કે તમે એને એમ કહી શકો, ચાલ બેટા આ જ પોએમ, આ પોએમ મૂકી દે, હું તને બીજી પોએમ કહું, એ તું એક્ટ કરીને તું બતાવ, કાં તો એક્ટ કરીને હું બતાવ, કાં તો તું મને કહે, કાં હું તને કહું છું, અને એ ઇન્ટરેક્ટિવ થશે તો એને બાય ડિફોલ્ટ એનો સ્ક્રીન ટાઈમ છે ને એ ખૂબ ઓછો થઈ જશે. અને એ વસ્તુ ધ્યાનમાં, તમારો સૌથી મોટો પ્રશ્ન જે છે ને કે બાળકના ઘડતરમાં સૌથી તકલીફ વાળી વસ્તુ એ આ 6 ઇંચ નો મોબાઈલ જે છે ને એ છે, રાઈટ? તો એ છૂટી જશે. અને એ ખૂબ સારી વસ્તુ તમે કરી શકો છો, તો પણ એ કરવું અઘરું છે, ખૂબ અઘરું છે. ઓલું કયું વ્રત હોય છે, ચોથનું, કરવા ચોથના દિવસે આખો દિવસ ભૂખ્યું રહેવું તમને ફાવી જશે, પણ આ વ્રત કરવું થોડું તકલીફ છે. જો કરી શકો તો તારે પણ એ જ કરવાનું છે એક દિવસ, જો શક્ય હોય તો. અને આ જે દિવસે તમારામાંથી કોઈને જો થાય એક દિવસનું ઈ ફાસ્ટિંગ, પ્લીઝ મને કહેજો, મારા તરફથી હું ડેરી મિલ્ક આપીશ, દેટ ઇઝ ફોર શ્યોર, બીકોઝ ઇટ ઇઝ અ વેરી very big task nowadays. Sir, I would like to add in this. Yeah, please. એટલા માટે સર, એટલા માટે જ્યારે અમે ઓનલાઈન એજ્યુકેશન સ્ટાર્ટ કર્યું, એટલે બાળક 1.5 કલાક 1.25 કલાક એ અમારી સાથે એન્ગેજ રહે, રાઈટ? અમે એને કદાચ કોઈ પણ એક્ટિવિટી કરાવીએ, એ શ્યોર હું તમને 101% કહું સર, એ ઘરે ટ્રાય કરશે, કરશે. એનું બીજો ઓપ્શન ગોતીને કરશે સર, બટ હી વિલ ડુ. અને પ્લસ એના એડિશનમાં વધારે કે એનો સમય ક્યાં પસાર કરે, કારણ કે અલ્ટિમેટલી સમય પસાર કરવાની વાત છે. તો એ સમય એ લોકો જે ટીચર્સ ક્રિએટિવ હોમવર્ક આપે છે અત્યારે, કે તમારે તમારા જાતે, ફોર એક્ઝામ્પલ હમણાં હું તમને એક્ઝામ્પલ કહું કે હમણાં અમે લોકો ઇમોજી ડે સેલિબ્રેટ કર્યો, તો ઇમોજી કેવા, ઇમોજી ડે, ઇમોજી વર્લ્ડ, ઇમોજી, ઓ વાઓ, ઇટ્સ અ યુનિક આઈડિયા છે, ઇટ્સ ઇન્ટિગ્રેટેડ લર્નિંગ છે અમારે ત્યાં. એટલે કે ઇમોજી ડે ની સાથે સાથે બાળકો ડિફરન્ટ ડિફરન્ટ ઇમોશન્સ ને કેવી રીતે એક્સપ્રેસ કરવાના, આ ઇમોશન્સ છે, આ ઇમોજી શું કહે છે, શું કહેવા માંગે છે, એની સ્ટોરીઝ, અને એનું ક્રાફ્ટ વર્ક પણ અમે કરાવેલું. તો મોસ્ટલી કેવું છે, યલો કલર ના ઇમોજી ડ્રો કરતા હોય છે બાળકો, પણ આ વખતે ટીચરોએ સમજાવ્યું કે આ ઇમોજી આ એક કોઈ ડિઝાઇન કરેલું છે, એ આપણા મોબાઈલ ના છે, એ મોબાઈલ ના છે, પણ તમે તમારી જાત, તમને એટલું તો આવડે કે તમે તમારા પોતાના જ ઇમોજી ક્રિએટ કરો, નો મેટર વોટ, તમને જે શેપ લેવું હોય, જેમાં તમારે ઇમોજી કરવું હોય, તો તમે નહીં માનો, બાળકોએ થાળીની અંદર હળદર નાખીને ઇમોજી બનાવ્યા, બરાબર છે, પછી લીફ પેઇન્ટિંગ કરી, લીફ પેઇન્ટિંગ કરીને એમાં ઇમોજી બનાવ્યા, કોઈ બાળકે ટ્રાયંગલ માં ઇમોજી બનાવ્યું, રાઈટ? સો અમારું ઇન્ટેન્શન એ જ છે કે બાળકને એન્ગેજ રાખો. ઓસમ. કોઈ બાળકોને પેલું કેવું એવું થાય કે ચલો અત્યારે અહીંયા કરાવ્યું, તો એ લોકો કંઈક આ જ વસ્તુ છે સર, આનો એક ડબલ ઇમ્પેક્ટ છે કે બાળકો શીખે છે અને સાથે સાથે એ લોકો જે એ લોકોની જે ખરાબ આદતો છે એ ક્યાંક ને ક્યાંક ઓવરકમ થાય છે, અને એને એ ટર્ન થાય છે એ લોકોના ક્રિએટિવિટી એન્હાન્સમેન્ટ. વેરી વેરી, એ એક અમારો અમારા ટીચરોનો અમારો એક પ્રયાસ છે કે એ લોકો સતત એન્ગેજ રહે અને ક્રિએટિવ એક્ટિવિટી માં એન્ગેજ રહે. ખૂબ સુંદર, ખૂબ સુંદર, ઘણો સરસ. મેરા એડમિશન લેતે સમય અમને બહુ સારી સ્કૂલ દેખી, મુજે યહી પસંદ આઈ. બાળકને ઘણતર માટે અડચણ બનતા બાબતો જેવી કે સૌથી પહેલી તો જેમ આપણે વાત કરી કે મોબાઈલ એ ખૂબ મહત્વની વસ્તુ છે. એના સિવાય એ જ વસ્તુમાં આપણે આગળ જો જોઈએ અડચણ રૂપ બને છે, જેમ કે મોબાઈલ છે, એમનો ગુસ્સો છે, એ ક્યાંક ને ક્યાંક બાળક છે ને એના ભાઈ પ્રત્યે અણગમો ક્રિએટ કરે. આજે મેં જેમ કીધું ને કે રામાયણ એ ખૂબ જરૂરી છે દરેક ઘરમાં, અને મહાભારત, હા, ભગવદ્ ગીતા ખૂબ જરૂરી છે. જો શક્ય હોય તો તમે તમારા બાળકને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપજો, તાકે કાલ ઉઠીને, હું એમ નથી કહેતો કે એ કંઈક મતલબ ખરાબ કાર્ય કરીને કોર્ટમાં કટેરામાં ઉભો થશે, પણ કોઈ જગ્યાએ એને કોઈ
કોઈક પણ રીતે જો કઠેરામાં જઈને એને જવાબ આપવાનો હશે ને કે આજે મેં આ મર્ડર થતા જોયું હતું એ સાચું કે ખોટું, ત્યારે જયારે એ ગીતાજી પર હાથ રાખશે તો એને ખાલી એ એક પુસ્તક પર હાથ રાખે છે એવું નહીં લાગે, એ એનું જ્ઞાનનું એના ધર્મનું એક બહુ મોટું સિંચનનું પુસ્તક છે, એના પ્રતિ એને એક એક ખૂબ સારી લાગણી હશે તો એનામાંથી હંમેશા સત્ય નીકળશે. તો ઘણી બધી વસ્તુઓ એવી હોય છે જે અડચણરૂપ હોય છે, જેમ મેડમે કીધું કે જોઈન્ટ ફેમિલીની અંદર બીજા પણ બાળકો છે, તો હવે એ બાળકોનું સ્વાભાવિક છે કે મતલબ મારું બાળક છે અમારી સાથે સુઈ જાય છે, ભાઈનું બાળક છે ભાઈ લોકોની સાથે સુઈ જાય છે, અને ભલે એ 24 કલાક સાથે નથી રહેતા પણ દિવસમાં અમુક સમય એ મા બાપ સાથે રહે છે, ને આપણે અજાણ્યામાં ઘણી બધી ભૂલ કરી બેસીએ છીએ કે અજાણ્યામાં હું કંઈક એવું બોલી દઉં, અપશબ્દ બોલી દઉં કે કંઈક પણ, અને એ બહુ 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 કોમન છે, રાઈટ? જેમ કે આપણામાં ઘણા બધા ભાઈઓને મસાલો ખાવાની આદત હોય છે, એ જાણીએ અજાણીએ એ મસાલો ઘસીને બાળકની સામે મોંમાં મૂકી દે છે. એ એક્ટિવિટી જોઈને બાળક માટે એમ જ લાગે છે કે મારો ભગવાન એ ક્યાંક ને ક્યાંક આ ખાઈ રહ્યો છે, એટલે સારી વસ્તુ છે, મારા માટે એ પ્રસાદ રૂપી છે, મારે પણ ખાવું છે. આ બધી વસ્તુઓ જે છે ને ખૂબ જરૂરી છે આપણા બાળકના ઘડતરમાં, કે એને જેમ એક ટ્રી ગાર્ડ હોય ને, એ ટ્રીને નાના છોડને પ્રોટેક્ટ કરીને રાખે છે, એમ જ આપણે પણ આપણા બાળકને આપણા બાળકના ઘડતરમાં આ બધી વસ્તુઓથી પ્રોટેક્ટ કરીને રાખવું. જોઈન્ટ ફેમિલીમાં જ્યાં બાળક અલગ અલગ ત્રણ બાળકો છે અને ચાર બાળકો છે ને અલગ અલગ રમે છે ને, તો એની જગ્યાએ મતલબ મેં જોયું છે, જે મારા પરિવારમાં પણ જોયું છે, અને બીજા જેમ કે બપોરે તમે વર્કિંગ છો એટલે એ વસ્તુ અલગ છે કે બપોરે કદાચ તમને ટાઈમ ન હોય, પણ સન્ડે છે કે ગમે ત્યારે જ્યાં બધા પરિવારના ભેગા છે ને, તો ત્યાં એક વસ્તુ તમે કરી શકો છો ખૂબ સરસ છે, બે ટીમ હોય અને એ ટીમની અંદર બાળકોની એક ટીમ, તમારા ત્રણ બાળકોની એક ટીમ, તમારા ત્રણ દેરાણી જેઠાણીની એક ટીમ, અને એ ટીમની અંદર તમે કહો ચાલો આપણે અંતાક્ષરી રમીએ, ચાલો આપણે આ ગેમ રમીએ, જ્યાં તમે એ ગેમ રમશો ને ત્યાં એને ભાતૃભાવ ભાઈનું કેટલું પ્રેમ હોય એ એને બાય ડિફોલ્ટ જન્મશે, અને પછી એ ખૂબ સારી રીતે એના ભવિષ્યની અંદર ક્યાંક પણ, કેમ કે સ્વાભાવિક છે કે મા બાપ આખી જિંદગી નથી રહેતા, પણ ભાઈ બહેન અને એ જે છે ભલે સાથે નથી પણ એક સારા મિત્રો તરીકે કહેવાય છે ને કે એક બહેન ને એક ભાઈ એક સારા મિત્રો હોય, એ દરેક વસ્તુ તમે એમને કહી શકો, તો એ ક્યાંક ને ક્યાંક તમને સાચી સલાહ આપી શકશે જ્યાં તમારું બોન્ડિંગ હશે. તો આ બધી વસ્તુઓ ખૂબ જરૂરી છે, અને ન્યુક્લિયર ફેમિલી હોય તો ન્યુક્લિયર ફેમિલીની અંદર પણ આ વસ્તુઓ હોય છે. તો દેટ ઇઝ ધેર કે હાઉ યુ આર પ્રોટેક્ટિંગ યોર ટ્રી ઓર યોર લાઈક સ્મોલ થિંગ ઇન ધ વર્લ્ડ, રાઈટ? એ કરવું ખૂબ જરૂરી છે કે તમે કેવી રીતે પ્રોટેક્ટ કરશો બાળક. આમાં હું થોડુંક એડ કરું, આપણું માનવું એમ છે કે ઘડતર હું મારી રીતે કરું, મારે આવી રીતે કરું છે કે મારા ઘડતરમાં હું જયારે નાની હતી કે મારી સાથે નથી થયું કે આ લેકિંગ છે મારા બાળકમાં લેકિંગ ના આવે, એમ આપણા માટે ઘડતર એ થઈ જાય છે. પણ સાચે ઘડતર શું છે તમે વિચારો ને, તો ઘડતર એટલે એક સિંચન છે જેને આગળ જતા જયારે એ દુનિયામાં આવશે, લોકોની વચ્ચે આવશે, ત્યારે એ પોતાના સંસ્કારથી કે પોતાના ઘડતરથી પોતાની જાતને કેવી રીતે સંભાળી શકશે અને એક સારું જીવન જીવી શકશે એને ઘડતર કહેવાય. હવે એ ઘડતર માટે એ જયારે બહાર નીકળશે 20-25 વર્ષનું થશે બાળક, ત્યારે એને તો ઘણા બધા લોકો મળવાના છે ને, બધી ઉંમરના લોકો મળવાના છે ને, અલગ અલગ સ્વભાવના લોકો મળવાના છે. જો એ ત્યારે એડજસ્ટ નહીં થઈ શકે તો કયું ઘડતર? એટલે જયારે જોઈન્ટ ફેમિલીની વાત આવે છે કે આ આવી રીતે રહે છે કે મારા સાસુનો આવો એક સ્વભાવ છે, હું પોતે એક જોઈન્ટ ફેમિલીમાં છું, મારી ડોટર મને એમ કે મમ્મી દાદી એમ કહેતા હતા, હું એ તારી પ્રોબ્લેમ, તારે જોવાનું છે કે તું દાદી સાથે કેવી રીતે એડજસ્ટ કર, હું તો આખો દિવસ ઘરે નથી, ચાચીનો એક નેચર છે મમ્મા નથી તો તાર ચાચીને કામ કરાવવું પડે, થોડું તો કરવું પડે, તાર તારું ભણવાનું જોવાનું છે, એ 10th માં છે અત્યારે. એટલે ઘડતર આપણા હિસાબે ના હોય હું જોઈએ ટોટલી. હા, થોડા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એમ હોય કે ઈચ્છા છે કે તું ભણ બરાબર, તારી કેપેબિલિટી આ છે, મારું બાળક મેથ્સમાં પુઅર છે, તું એમ કહો તને મેથ્સ કેમ નથી આવડતું, પણ એની સ્કિલ જ નથી તો સમજો છો, પણ આપણે એના ઉપર હોય કે હું મેથ્સમાં બહુ હોશિયાર છું, મારું બાળક મેથ્સમાં હોશિયાર હોવું જ જોઈએ એવું નથી જોયું, પણ એટલીસ્ટ એને 50-60 એક જે એવરેજ માર્ક્સ હોય એ આવી જાય, એ
પણ તો એની સ્કિલ્સ કઈ છે એનું ઘડતર એના હિસાબે કરો ને એને દુનિયામાં કાલ સવારે ગમે ત્યાં જાય ને એના માટે તૈયાર કર કે એ 18-20 વર્ષે એમ કહે ને કે મારે અમેરિકા આ કોલેજમાં ભણવા જવું છે ને આપણે ડરને મારીએ ઓવર પ્રોટેક્ટિવ થઈ જાય છે આપણે બાળકને એટલા સ્ટ્રોંગ બનાવવાના છે તમારું ઘડતર એવું કરો કે ગમે ત્યાં જઈને તમારે પેટનું પાણી ના આવે એ પોતાનું ફૂડ લે ને આપણને એટલો વિશ્વાસ હોય કે એ ત્યાં જઈને બીજું કંઈ ખોટું નહીં કરે કેમ કે એ ઘડતરમાં તમે એના ફ્રેન્ડ બનીને રહ્યા છો આપણે સલાહકાર હોવા જોઈએ પણ એની એક રીત હોય છે સીધા સલાહકાર તમને ખબર પડે છે આમ ના કરે તે શું કરું અચ્છા ત્યાં જે આવું કર્યું કઈ વાંધો નહીં શું શીખવા મળ્યું પડી વાગ્યું પછી તો શું કરું એટલે ઘડતર આ પણ એક છે આપણે ઘડતર એટલે આપણી રીતે માનીએ છીએ આપણે એમ થાય છે આટલું આટલું એને સવારના ઉઠીને આમ કરવું જોઈએ એની રીતે છે કે ના આપણું ટાઈમ ટેબલ આપણા મગજમાં ફિક્સ છે આપણા બાળકનું ટાઈમ ટેબલ આપણે ફિક્સ કરીએ એટલે એને એટલે ઇન્ડિપેન્ડન્ટ કરો ને તમે એનું ધ્યાન રાખો યુ આર અ ગાર્ડિયન એટલે આની અંદર એક ખૂબ સારી વસ્તુ હું કહેવા માંગુ કે તમને જો યાદ હોય તમારા બાળકનું આપણું તો નાનપણનું યાદ નહીં હોય પણ તમારા બાળકનું યાદ હશે જેનું બાળક ચાલતા શીખ્યું હશે અત્યારે એ બાળક કમસે કમ 500 વખત પડ્યું હશે તેમ છતાંય એને 501 વખતે ઊભું થયું છે કેમ કે એ વખત એને એ નથી ખબર કે ફેલિયર શું ને સક્સેસ શું એને એ વખત એ નથી ખબર કે હું આમાં હતાશ થઈને બેસી જઉં કેમ કે હું ફેલ થઈ રહ્યો છું ફેલિયર જેવી કોઈ વસ્તુ છે જ નહીં ફેલિયર ઇઝ એન એક્સપિરિયન્સ એક સારી વસ્તુ અને જ્યારે જ્યારે બાળકને નથી આવડતું ને ત્યારે એને ડફોડ કે ડોમો કહેવાની જગ્યાએ એની અંદર આપણે જો એ જોઈએ કે હા ચાલ તને આ નથી આવડતું તો એની પાછળના કારણો શું છે અને એને સુધારવા માટેનો જો પ્રયત્ન કરશું ને તો એ હંમેશા સક્સેસફુલ થશે અને સક્સેસફુલ ડઝન્ટ મીન કે આઈ એમ હેવિંગ કરોડ્સ ઓફ લાઈક બેંક બેલેન્સ કે મારી પાસે લેમ્બોર્ગિની કે રોલ્સ રોયસ કે મર્સિડીઝ છે રાઈટ કે મારી પાસે મોટી વિલા છે કે મારા ફેસબુક પર 5000 ફોલોઅર્સ છે કે ફ્રેન્ડ્સ છે 10000 ફોલોઅર્સ કે 50000 ફોલોઅર્સ મારા ઇન્સ્ટામાં છે ધેટ ઇઝ નોટ ધ સક્સેસ સક્સેસ શું છે જે વ્યક્તિને જે કાર્ય કરવું છે એ કાર્ય કરવા માટેની હિંમત સભાનતા અને ક્યાંક ને ક્યાંક એ કાર્ય કેટલું સારી રીતે કરી શકું એની દરેક પળે એના ગોલને એચિવ કરવા માટેની એનામાં જે શક્તિ છે એનો વધારો કરવો અને ત્યાં સુધી ગોલ સુધી પહોંચવું ધેટ ઇઝ કોલ્ડ સક્સેસ અને એ તમે ટ્રાય ઘણી વખત એવું કહેશે મમ્મી નહીં હું આ છે ને તમે એક લખતી વખત તમને બધાને ખબર હશે ક્યારે બાળક થાકશે નહીં ક્યારે એ એમ નહીં કે હવે મારે નથી ભણવું એ એક લખાડશો લખશે આજે નથી કર્યું ઓકે નો પ્રોબ્લેમ બે દિવસ પછી 5 દિવસ પછી મેં કમસે કમ તમને કહું તો 1000 વખત થી વધારે આ તો મેં સાંભળ્યું છે મને ખબર નથી પણ મને કહેવામાં આવ્યું હતું કે મને 1000થી વધારે વખત મને એક લખતા શીખવાડ્યો હતો આઈ વોઝ સો સ્લો લર્નર રાઈટ પણ દેટ ઇઝ ઓકે હું એની અંદર મને એ રીતે શીખવામાં આવ્યું હતું કે ના આને સ્લો લર્નર ન કહેવાય આને પરફેક્શન કહેવાય કે હવે તું તારી જીવનમાં ક્યાંક પણ આંખ બંધ કરીને પણ ક્યાંક પણ ડ્રાઇવિંગ કરતી વખતે ફ્લાઇટ ઉડાવતી વખતે ક્યારેક પણ તને કહેવામાં આવશે તું આંખ બંધ કરીને એક લખી દઈશ ધેટ ઇઝ કોલ્ડ ધ પરફેક્શન અને આપણને આપણા બાળકોને પરફેક્ટ બનાવવા છે તો પરફેક્શન સાથે જે ખૂબ જરૂરી છે રાઈટ થેન્ક યુ હું પટેલ મેગા સૌ પ્રથમ ગજેરા વિદ્યાભવનના ટ્રસ્ટી શ્રી કિંજલ મેમ અને રિસ્પેક્ટેડ ચુની સરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે જેઓ હર હંમેશ વાલીઓનો તેમજ શિક્ષકોના હિતમાં જ વિચારે છે અને આપણને પ્રગતિના પંથે વાળે છે સાથે સાથે તેઓ અવનવા વેબિનારોનું પણ આયોજન કરતા રહે છે અહીં ઉપસ્થિત એવા આપણા મુખ્ય વક્તા શ્રી પ્રજ્ઞેશ રાવલ અને જિનલ સંઘવી મેમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપણા આચાર્ય શ્રી ઉપાચાર્ય શ્રી તેમજ અમારા કિન્ડર ગજેરિયનના વાલી શ્રીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ આજના પ્રોગ્રામમાં
આવી ચાર ચાંદ લગાવી દીધા છે. ફરી એકવાર ખૂબ ખૂબ આભાર.